ઈટીવી ના માધ્યમ થી સુધીરભાઈ રાવળ જેમણે જાહેર જીવનમાં પત્રકાર તરીકે દિલ્હીથી માંડીને ગુજરાતના ગ્રામ્ય ક્ષેત્રના સંવેદનાના પ્રશ્નો જોયા છે, જાણ્યા છે અને ઉકેલવા માટે જે માધ્યમનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો ત્યારે કરીને લોકોની સેવાના ઉદ્દેશ સાથે પ્રશ્નો ઉઠાવ્યા છે એવા સુધીરભાઈ ગોષ્ઠી નામના શીર્ષક નીચે જ્યારે ઈ ટીવીના માધ્યમથી કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે ત્યારે હું એમને શુભેચ્છા પાઠવું છું. પીળું પત્રકારત્વ આજે જે રીતે લોકોમાં ચર્ચામાં છે એવી જ રીતે લોકોના સુખ દુઃખના પ્રશ્નો, લોકવાચાના પ્રશ્નો અને કેટલીક સિરિયલો રજૂ કરીને લોકપ્રિયતા પણ સિરિયલો પામતી હોય છે. આ એમના પત્રકારો ના સ્લોટ, એમની વિગતો કેવી રીતે કોણ રજૂ કરે છે એ પણ જોવાતું હોય છે. સુધીરભાઈ રાવળ એ ખૂબ બાહોશ સંવેદનશીલ પત્રકાર હોવાના કારણે માત્ર પત્રકારત્વ જ નહીં, રાષ્ટ્રહિત, સમાજહિત અને વિકાસનું માધ્યમ એમનું રહ્યું છે. ત્યારે આ ગોષ્ઠીમાં સમાજના વિવિધ પાસાઓના માધ્યમથી આજના સાંપ્રત પ્રશ્નો, સંવિધાનિક હોય, લોકતંત્રના હોય, વિકાસના હોય કે તંત્રના માધ્યમથી સમાજની અને રાષ્ટ્રની સુરક્ષાના હોય, આવા વિવિધ કાર્યક્રમો ગોષ્ઠીના માધ્યમથી લઈને લોક શિક્ષણનું કાર્ય આ માધ્યમથી પૂર્ણ કરશે. મીડિયાનું કામ જ લોક શિક્ષણ, સુશિક્ષિત અને સમાજને સાચી દિશા આપવાનું હોય છે. માત્ર એક ઈટી જ કાર્યક્રમો કહીને લોહિયાળ બનતા એક્સિડનો કે ધુતારોથી લૂંટતા સમાચારો એ જ આપીને આત્મસંતોષ માણવાના બદલે લોકોએ કેવી દિશાઓથી આ રાષ્ટ્રીય સુરક્ષા, સમૃદ્ધિ અને સમજણ કેળવી શકાય એ આવા ગોષ્ઠીના માધ્યમોથી કાર્યક્રમો થઈ શકતા હોય છે. અને એમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે સુધીરભાઈની અથોરિટી એટલી સુદ્ધત, મજબૂત અને પારદર્શક છે જે આવતા દિવસોમાં માત્ર સુધીરભાઈની લોકપ્રિયતા નહીં કરે પરંતુ ઈ ટીવીને પણ આનો ખૂબ મોટો યશ પ્રાપ્ત થશે કે ઈ ટીવીમાં ગોષ્ઠીનો કાર્યક્રમ જોવા માટે લોકોની આતુરતા હશે. એમાં ભલે સુધીરભાઈ મહેનત કરી છે પણ ઈ ટીવીમાં આ કાર્યક્રમ આવે છે એટલે સુધીરભાઈની નામના વધે સાથોસાથ ઈ ટીવીને પણ ખૂબ મોટો યશ પ્રાપ્ત થશે. એના માટે મારી શુભેચ્છા પાઠવું છું.